મિત્રો નમસ્કાર આજનો દિન મહિમા તારીખ બાર માર્ચ ચિત્રકાર કનુ દેસાઈ ગુજરાતમાં કલા શબ્દના પર્યાય સમા કનુ દેસાઈનો જન્મ તારીખ બાર માર્ચ ઓગણીસો ને સાતના રોજ અમદાવાદમાં થયો હતો મોસાળમાં ઉછરેલા કનુ દેસાઈએ કલા ગુરુ રવિશંકર રાવળ પાસે ચિત્રકલાની તાલીમ લીધી થોડા સમય બાદ કનુભાઈને શાંતિ નિકેતન જવાની તક મળી અને કવિવર ટાગોરની નિશ્રામાં તેઓ કલા ક્ષેત્રે ખૂબ કીર્તિ પામ્યા માત્ર કાળા રંગનો જ ઉપયોગ કરી ચોટદાર ચિત્ર ઉપસાવમાં તેઓ માહેર બની ગયા કુમાર અને નવચેતનમાં તો તેમણે પોતાની કલાનો પરચો આપી જ દીધેલો ઈસવીસન સિસન ઓગણીસો ને ઓગણત્રીસમાં તેમનો પ્રથમ ચિત્ર સંગ્રહ સત્તર છાયા ચિત્રો એમ નામે પ્રગટ થયો હતો ગુજરાતે આ પહેલાં અવું સર્જન ક્યારેય જોયું ન હતું એટલે કનુ દેસાઈની કલા પર સૌ આફરીન પોકારી ઉઠ્યા પછી તો કાવ્યમય શૈલીમાં ગુજરાતનો ભવ્ય સંસ્કૃતિ કલાવારસો સજીવન કરતા રહ્યા અને એકથી એક ચણિયાતા ચિત્રો તૈયાર કરીને એમણે ત્રીસ જેટલા ચિત્ર સંગ્રહો ગુજરાતને ભેટ આપ્યા ઓગણીસો ત્રીસમાં એમણે ભાગ લીધો હતો અને એની સ્મૃતિ રૂપે એક ચિત્ર સંપુટ પણ પ્રગટ કર્યો હતો એ દાયકામાં એમનું એકાદ ચિત્ર કે આલ્બમ ઘરમાં હોવું એ સંસ્કારિતાનું દોતક ગણાતું તેમણે પૂર્ણિમા ભરત મિલાપ રામરાજ્ય તથા જનકજનક પાયલબાજી જેવી ફિલ્મોમાં સફળ કલા નિર્દેશન કર્યું હતું લગભગ પાંચ હજાર જેટલા ચિત્રો ત્રીસ સંપુટો પંચાવન થી વધુ કલા દિગ્દર્શન વગેરે સેંકડો કલામય નમૂનાઓ વડે જન સમાજમાં તેઓ વ્યાપ્ત થયા હતા ગુજરાતની સ્થાપના પછી ભાવનગરમાં મળેલા કોંગ્રેસના અધિવેશનમાં તેમણે આખા ગુજરાતનું દર્શન કરાવતા ચિત્રો તૈયાર કરેલા અરે ગાંધી જન્મ શતાબ્દી વખતે તો સોળ ડબ્બાની બબ્બે ટ્રેનોમાં તેમણે ગાંધીજીના જીવનને આવરી લેતા પ્રસંગોને તાદૃશ કરેલા છેક ન્યૂયોર્કમાં પણ તેમના ચિત્રોનું પ્રદર્શન યોજાયેલું જેના લોકોએ બે મોઢે વખાણ કરીને તેમની કલાને બિરદાવી હતી કનુભાઈને પ્રતિષ્ઠિત રણજીતરામ સુવર્ણચંદ્રક પણ એનાયત થયો હતો ઈસવીસન ઓગણીસોને એંસીમાં કનુ દેસાઈનું નિધન થયું ગુજરાત અને ગુજરાત બહાર ગુજરાતની કલાના ઝળહળતા ધ્વજની જે યુતિ પ્રસરી ચૂકી છે પ્રકાશ પાથરનારાઓમાં કનુ દેસાઈનું નામ પ્રથમ હરોળમાં આવે છે